मंडोर वांकानेर रूटनी एसटी बस गोधरा बस स्टेण्ड में समय थी मोड़ी पहुंचता मैसेंजर हीनाबेन गोहिल ने बसना कंडक्टर साथे बोलाचाली थई हती, जेने लईने बस चोटीला पहुंची ते दरमियान फरी बबाल थई हती। जे अंगे एसटी कंडक्टर जितेंद्रसिंह जयसिंह झालाए चोटीला पोलिस मथक में फरियाद नोंधावी छे के चोटीला राजकोट नेशनल हाईवे रोड पर चोटीला एसटी पिकअप स्टेण्ड में हीनाबेन अजीतसिंह गोहिल और धवलभाई जयसुखभाई अडेरीचाए बन्ने लोकोए चालू कंडक्टर की नौकरी धरावता जितेंद्रसिंह जयसिंह झाला साथ गैरवर्तन करीने मार मार्यानी फरियाद चोटीला पोलिस स्टेशन में नोंधाई छे। तेमज आरोपी हीनाबेन पोलिस में न होवा छता पोलिस में होवानुं कहेल, तेमज आरोपी धमल कुमार हडियेचाए एसीबी में होवानी खोटी ओळख आपी, तेमज फोर व्हील माथी धोको काढ़ी कंडक्टर ने मारवा दौड़ी जान थी मारी नाखवानी धमकी, तेमज हथियारबंदीना जाहेरनामाना भंगनी चोटीला पोलिस स्टेशन में फरियाद नोंधायेल छे। ज्यारे हीनाबेन तेमज धवल कुमारे जणावेल छे के अमो लोकोए पोलिस में होवानी कोईपण ओळख आपेल नथी। गोधरा बस स्टेण्ड में बस मोड़ी आवी होवाथी वारंवार इन्क्वायरी करता बस में बेसती वखते बस ना कंडक्टरे कह्युं के केम वारंवार फोन कराओ छो, तेम कही हीनाबेन साथे गैरवर्तन कंडक्टरे कर्युं हतुं तेवुं हीनाबेने जणाव्युं छे। નજીક આવીને ગમે એમ બોલવા માંડ, નીચેનું પબ્લિકે જોતું હતું, પોલીસની ગાડી બાજુમાં પડી હતી, પબ્લિકે એને સામે કીધું કે ભાઈ શું કામ લેડીઝ આઈ રે માથાકૂટ કરસ, ઈ કે તો એની આઈ રહી લપ કરવા માંડ્યો ને પછી કીધું એ બધે પબ્લિકે કે હાલો ઈ કે આને બેહાડો ગાડીમાં, તો મેં કીધું કે ના ઈ હું નોકરી કરું છું, એ ભાઈ નોકરી કરે છે, જીવ એ જાતું કરો, મેં કીધું મારે કાંઈ આગળ વધવું નથી, મેં અહીંયા જાતું કર્યું અને પછી હું બસમાં બેસી ગઈ, એને ટિકિટ આપી ફાડીને પછી રસ્તે મને ઈ કે હું દરબારનો દીકરો છું, ઈ કે ધ્યાન રાખજે, એટલે મેં મારા ભાઈને ફોન કર્યો કે આવું કે છે એમ, તો ચોટીલા પછી હું મારા ભાઈને ફોન કર્યો એટલે ભાઈએ કીધું એ કે જીજાજીને ફોન કરો, એનો ફોન ઉપડ્યો નહીં નાઇટમાં નીંદર રહેશે એટલે, તો પછી મેં આ ભાઈ માનું છું ભાઈને ફોન કર્યો કે તમે ભાઈને વાત કરો, તો મારા ભાઈ વાત કરી કે તમે ચોટીલા ઈ કે અહીંયા પહોંચવા આવી છે, તો એ કે તમે રાજકોટ ઈ કે બેનને લેવા જાજો, તો અમને કીધું હું પૂનમ ભરવા જાઉં છું ચોટીલા, તો બેનને કહેજો અહીંયા ઉતરી જાય, તો આ ત્યાં ઊભા હતા અને એમને કોઈ એવી એસીપી કે એવી કઈ પોલીસની કે એવી કઈ ઓળખાણ ન થાય હતી, અને ઉપરથી એમ કીધું કે લેડીઝ આઈ રે કેમ તમે આવી રીતના માથાકૂટ કરો છો, તો અને કંડક્ટર ડ્રાઈવરની સીટ બદલાયેલી હતી ને, તો એને કીધું કે હું નથી કે ઓલી બાજુ ડ્રાઈવરની સીટ પર બેઠા, ઈ કંડક્ટર છે, ઉતરીને આવ્યા અને પછી એવી રીતના ઈ ભાઈ નીચે ઉતરીને અને ફોન ઝપા ઝપી કર્યો અને હામાં ગાળા ગાડી બોલવા માંડી, એમાં અમને એમણે એટલી બધી ગાળો કે અપશબ્દો બોલ્યા કે જેથી કરીને ઉશ્કેરાઈ જાય કોઈ પણ માણસ, અને લેડીઝને એવી બધી વિખોળિયાને આંતે ભર્યા એટલે મારે બોલવું પડ્યું અને મારાથી હાથ ઉપડી ગયા, અને એમણે તરત હાથ ઉપડ્યો ને એટલે અંદર જઈને લોખંડનો પાઇપ કાઢી અને મારવા દોડ્યા, એટલે મેં ગાડીમાંથી મારી પાસે પ્લાસ્ટિકનો પાઇપ હતો એ બચાવ માટે કાઢ્યો, તો એમણે ક્યાંય પ્રેસ મીડિયામાં એવું કીધેલું નથી, મેં આવી રીતે લોખંડનો પાઇપ હાથે કાઢીને મારવા દોડ્યો હતો, અને અમે ડ્રાઈવરને તો એક પણ શબ્દ કીધેલો પણ નથી, તો પણ એણે ફરિયાદમાં એવું લખાવ્યું છે કે ડ્રાઈવરને કંડક્ટરને